गुड मॉर्निंग बालको, आपने पहला इंग्लिश में लीगल स्टेप 50 सुधीना आपने 15 सुधीना पूरा करिया था। आज एक यूनिट वन स्टार्ट करी रहे हो। व्हाट इज इंग्लिश यूनिट? एमा तो पहली पोयम छे, हियर्स द रिहाई, हियर्स द पेर, 1 2 3 4 5 6 क्लैप, हियर्स द रिथिंग, हियर्स द बीट, कीप दैट रिथिंग इन योर फीट, गो फॉर द रिथिंग, गो फॉर द फॉर्म, 7 6 5 4 3 2 1, go for the reading, go for the play, 1 2 3 4 5 6 clap, go for the reading, go for the beat, here's the reading, going down the street. तो ये रीते आपने अहीं poem आपेली छे, तो खाली आपने वाचवानी जोई छे। बीजू छे activity 2 तेमा तमे जोई सको छो के चित्र आपेला छे। ई चित्र आधारित केटला फ्लावर्स से, केटला एप्पल से, केटला कार से, बसी से, तेनी गणतरी करीने तमारे ऊपर जे आपेला छे गैप खाली जग्या तेमा तमारे लखवाना छे। ए माटे कोई आपने करवानुं छे नथी। आजे मेन स्टोरी छे एनी हिट्टूस क्लासरूम, एटले के हिट्टूनो वर्गखंड केवो छे, के हिट्टू एना वर्गखंड विशेनी अहीं आपने माहिती आपी रही छे, आपी रह्यो छे। तो चोपड़ीमां तमे खोलीने आ जोई शको छो। तो हूँ जो स्टोरी वाँचू छूँ तेना वाक्य पर तमने ध्यान आवी शके कि टीचर शू वाँची रह्या छे अने शू बोली रह्या छे, एनो उच्चार शू छे। तो माटे तमे आ चोपड़ी खोलीने बेसो। हिट्टूस क्लासरूम, लुक एट दिस, लुक एट हिट्टूस क्लासरूम, जुओ आ हिट्टूनो वर्गखंड छे। हिट्टू एंड हिज फ्रेंड्स आर इन द क्लासरूम, हिट्टू अने तेना मित्रो वर्गखंडमां छे। इट इज अ बिग क्लासरूम, एक मोटो वर्गखंड छे। ध वॉल्स आर पिंक, એનો જે વર્ગખંડ છે તેની દીવાલો, વોલ એટલે દીવાલ, તેની દીવાલો ગુલાબી રંગની છે। ધ વોર્ડ ઇઝ બ્લેક, તેનું પાટિયું જે આવે આ ક્લાસમાં તો પાટિયા હોય જ, તો એ જે પાટિયું છે બનાવવાનું તે કાળા રંગનું છે। ધ વિન્ડો ફ્રેમ્સ, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, સીલિંગ એટલે છત, ઉપરની જે ઉપર છત હોય ને તે કેવી છે, વ્હાઇટ છે, સફેદ છે। ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ, ઓરડામાં બે બારીઓ છે। ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન, બારીઓ કથ્થઈ કલરની, બારીઓની જે ફ્રેમ છે, ફ્રેમ એટલે પેલી પટીઓ આવે ને તે પટીઓ કથ્થઈ કલરની છે। ધ ડોર્સ આર બ્રાઉન ટુ, અને બારણા પણ કથ્થઈ કલરના છે। ધ ફ્લોર ઇઝ ક્લીન, ભોઈ ડળ્યું ચોખ્ખું છે। ધ બેન્ચીસ આર ક્લીન ટુ, અને પાટલીઓ પણ ચોખ્ખી છે। ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો, બુલેટિન બોર્ડ એટલે પેલું સૂચના લખવા માટેનું તમારા વર્ગખંડમાં એક નાનું સરખું પાટે પેલું લગાડવામાં આવે છે બોર્ડ, તેને બુલેટિન બોર્ડ કહેવાય। કયું બોર્ડ કહેવાય? બુલેટિન બોર્ડ, જે પેલું પેલા ચોકથી લખવામાં આવે તે। તો એ બુલેટિન બોર્ડ છે તે ક્યાં છે? બારી નજીક છે। ઇટ ઇઝ ગ્રીન, તે કયા રંગનું છે? ગ્રીન। આ ખાસ યાદ રાખજો કે બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું છે અને જે લખવાનું પાટિયું છે તે બ્લેક કલરનું છે। ધેર આર પિક્ચર્સ ઓન ઇટ, તમે ચિત્રમાં જોઈ શકો છો, તેના ઉપર ચિત્ર પણ ટીંગાડી શકો છો। હિટ્ટુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિટ્ટુ પહેલી જ પાટલી ઉપર બેઠેલું છે। ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ, અને વર્ગખંડમાં પ્લેટફોર્મ પણ છે। પ્લેટફોર્મ એટલે પેલા શિક્ષકોને ઊભા રહેવા માટે ઊંચી આમ બેન્ચીસ જેવું બનાવેલું હોય ને તેને પ્લેટફોર્મ કહેવાય, તો એ પણ છે। ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ, આ ચિત્રમાં ફોટામાં તમે જોઈ શકો છો, આ પ્લેટફોર્મ છે એની ઉપર શિક્ષકનું શું છે? ટેબલ છે। શું છે? ટેબલ છે। ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ, અને ખુરશી પણ ટેબલ નજીક જ છે। ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યુ, ખુરશી અને ટેબલ બંને કેવા છે? નવા છે। ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, તમે ટેબલ ઉપર એક ચોપડી જોઈ શકો છો, ચોપડી છે। ધ બુક ઇઝ વેરી થીક, ચોપડી ઘણી કેવી છે? જાડી છે, થીક એટલે જાડું। ઇટ ઇઝ અ ડિક્શનરી, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? ડિક્શનરી એટલે કે માર્ગદર્શિકા, જે અંગ્રેજીના ઇંગ્લિશના જે વર્ડ હોય બધા તે આપણને મળતા નહીં હોય તો એના આધારિત આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે? તેને ડિક્શનરી કહેવામાં આવે છે। ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેક બોર્ડ, અને શિક્ષક જે બ્લેક બોર્ડ છે લખવા માટેનું તેના નજીક જ ઉભેલા છે। ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ, તેમના હાથમાં શું છે? લખવા માટેનો ચોક છે। ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ, ચોક કેવો છે? સફેદ છે। ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેક બોર્ડ, અને એ બ્લેક બોર્ડની નજીક એક શું છે? કબાટ છે, કબાટ છે। ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ
ધ કબોર્ડ એ કબાટ ની અંદર વાર્તાઓની બધી ચોપડીઓ મૂકવામાં આવી છે देर इज अ कपबोर्ड नियर द ब्लेक बोर्ड देर आर स्टोरी बुक्स इन द कपबोर्ड અને વાર્તાની ચોપડીઓ કબાટમાં મૂકેલી છે देर इज अ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં ડસ્ટબિન એટલે ખબર ને કચરા ટોપલી જે આપણને પાણા બધું ફાડીએ તે એની અંદર નાખવા માટેની એક કચરા ટોપલી પણ મૂકેલી છે ઇટ ઇઝ નિયર ધ ડોર એ ક્યાં મૂકેલી છે તો ટેબલ એટલે કે જે વર્ગખંડનું બારણું છે તેની નજીક જ મૂકેલી છે હિટ્ટુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી હિટ્ટુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસવાળો છે એટલે કે હવાની અવર જવર થઈ શકે એવી રીતે ખુલ્લો રૂમ છે તો આ રીતે આજે આપણને યુનિટ વનમાં હિટ્ટુસ ક્લાસરૂમની જે સ્ટોરી હતી તે આપણને ધ્યાનમાં લીધી છે બરાબર છે એના જે ન્યૂ વર્ડ છે તે મેં આ તમને હોમવર્કમાં પાંચ વાર આપેલા છે ઘરેથી તમારે આ પાંચ વાર હોમવર્કમાં લખવાના રહેશે કેટલી વાર પાંચ વાર બરાબર છે અને આગળના પાર્ટમાં જે આપણને આ સ્ટોરીના ક્વેશ્ચન આન્સર છે એનું થોડું ગ્રામર છે તે બધું આપણને આગળના પાર્ટમાં શીખીશું એટલે કે આગળનો જે પાર્ટ આવશે ત્યારે હું તમને આ પઢાવીશ બરાબર છે તો આજે આટલું આ સમજી લેજો અને એના પરથી જે આ વર્ડ છે તે હોમવર્કમાં પાંચ વાર લખી લેજો બરાબર